विद्यार्थी मित्रों, वेल तो गया लेक्चर ની અંદર આપણે સંતુલન અચળાંક જે છે એના સરસ મજાના ઉપયોગો જોયા અને ઉપયોગો છે અને સાબિત પણ કર્યા છે, બરાબર. એની પહેલાના લેક્ચરમાં આપણે ઉપયોગ જોયા છે અને ગયા લેક્ચરમાં આ ઉપયોગોને આપણે સાબિત કર્યા છે. જેમ કે ભાઈ તમારી પ્રક્રિયા છે એનું પ્રમાણ, પછી બીજી વાત પ્રક્રિયાનું પ્રાકકથન અને સંતુલન સમય પ્રક્રિયાની સાંદ્રતા, એ તો આપણે એની પહેલાના લેક્ચરની અંદર જોઈ ગયા હતા. એને રિલેટેડ જે દાખલાઓ છે એ દાખલાઓ કોયડા છે એ આપણે આજે સોલ્વ કરવાના છે, પ્લસ બે ચાર એક જબરદસ્ત એમસીક્યુ છે એની પણ આપણે સરસ મજાની ડિસ્કશન કરવાની છે. તો પેલા કોયડો જે છે એ કોયડો જોકે તમારા પુસ્તકની અંદર જ છે કોયડો, એટલે એ કોયડોને જ આપણે આવરી લઈએ જેથી કરીને આપણું કામ જે છે એ કેવું થઈ જાય બેટા, સરળ થઈ જાય. સમજી લો કે ભાઈ તમારી પાસે મને તમને ખબર છે કે ભાઈ એચ ટુ અને આઈ ટુ છે, એમાંથી ટુ એચ બને તો 700 કેલ્વિન તાપમાન હોય, એચ ટુ ગેસ પ્લસ I2 gas gives 2HI gas 700 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક KC બરાબર 57 છે. સંતુલન અચળાંક KC બરાબર શું છે? 57 છે. હવે H2, I2 અને HI ની સાંદ્રતાઓ તમને આપી દીધી છે કોઈ પણ T સમયે. હવે H2 ની સાંદ્રતા 0.1 મોલર છે, I2 ની સાંદ્રતા 0.2 મોલર છે. તો 0.2 મોલર રાખી અને HI ની સાંદ્રતા, HI ની સાંદ્રતા કેટલી થઈ છે ભાઈ? તો કે 0.4 મોલર. હોય તો પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરો, તો પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરો. ચાલો હવે આપણે પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે એના વિશે સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે. બહુ સિમ્પલ છે, બહુ નાનું તો કેલ્ક્યુલેશન છે, સરળતાથી થઈ જાય છે. હવે જો કોઈ પણ ટી સમય કીધું છે ને, એટલે આપણને કોઈ સંતુલન સમય નું કીધું, સંતુલન સમય નું તો આપણને અહીંયા મૂલ્ય આપી દીધું છે, પણ ટી સમય એની સાંદ્રતા કીધી છે. તો ટી સમય જ્યારે ક્યુ હોય એ ક્યુસી થઈ જશે અને શું થઈ જાય, નિપજોની સાંદ્રતા એચ આઈ નો સ્ક્વેર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા H2 અને I2 થશે. ઓકે ચલો હવે અંદર તમે મૂલ્ય શોધો જો, HI નું તમે કિંમત મૂકશો એટલે શું થશે, તો કે 0.4 એનો વર્ગ છેદમાં 0.1 એને ગુણ્યા 0.2. હવે તમે આનું જોશો તો 0.4 નો વર્ગ એટલે 0.16 થશે, ચોકે 16 થાય, સોરી 4 નો વર્ગ એટલે 16, ચોકે 1.6 થશે મૂલ્ય કરતા કેસી નું મૂલ્ય કેવું થશે? મોટું. હવે તમે ગઈકાલની વાત યાદ કરી જુઓ, ગઈકાલની વાત તમે યાદ કરશો, ક્યુસી ગ્રેટર ધેન કેસી હોય તો પ્રક્રિયા જમણી તરફથી ડાબી તરફ જશે. સોરી મારી મિસ્ટેક છે, કેસી ગ્રેટર ધેન ક્યુસી હોય, કેસી ગ્રેટર ધેન ક્યુસી હોય તો પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ જશે, તો પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ, એટલે કે નિપજોનું પ્રમાણ વધે છે, એટલે કે નિપજોનું પ્રમાણ વધે છે. જો આ પ્રકારે તમારે કેલ્ક્યુલેશન કરવાના છે,
થાય છે ક્લિયર. ચલો સ્ક્રીનશોટ લ્યો. એટલે બીજો કોયડો જો, કોયડો 7.7 આ જો કે તમારે થિયરીમાં જ આવરી લીધેલું છે, મેં તમને એનો અલગ એક્ઝામ્પલ કરીને દેખાડ્યું છે. હવે આપણે કોયડો 7.7 જોઈએ. તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લે બેટા. ચલો બતાવી દઉં છું કોયડો 7.7. બસ આ જ પદ્ધતિને ફોલો કરવાની છે. ક્યુ સી લેસ ધેન કે સી, અને એ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ પણ યાદ રાખવાનું છે. ઘણી વખત ખાલી એમસીક્યુ ની અંદર એ સેન્ટેન્સ પૂછી નાખે તો આપણને એની પણ ખબર હોવી જોઈએ. શું છે કોયડો 7.7? કોયડો 7.7 ની વાત કરી દો. ચલો 2a gives b plus c. 2a gives b plus c. પ્રક્રિયા માટે kc નું મૂલ્ય 2×10⁻³ છે. પ્રક્રિયા માટે kc is equal to 2×10⁻³. kc નું મૂલ્ય 2×10⁻³ છે. આ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંગઠન, આ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંગઠન એની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ બી ની સાંદ્રતા, કે એની સાંદ્રતા અને બી ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ સી ની સાંદ્રતા બરાબર કેટલી કિંમત છે? 3×10⁻⁴ મોલર છે. સી બરાબર 3×10⁻⁴ મોલર છે. આ બધાની સાંદ્રતા સમાન છે અને કેટલી છે? 3×10⁻⁴ મોલર છે. કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે? બસ એટલું જ ખાલી કરવાનું છે. છે તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે? બસ એટલી ખાલી મેટર તમારે ડિસ્કસ કરવાની છે. કોઈ વાંધો નહીં. એક જ વસ્તુ આપણે ખબર છે, કેસે આપી દીધેલું છે. આપણે ક્યુસી શોધી નાખવાનું છે. ક્યુસી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બી ની સાંદ્રતા સી ની સાંદ્રતા છેદમાં એની સાંદ્રતાનો વર્ગ. બીની સાંદ્રતા સીની સાંદ્રતા છેદમાં એની સાંદ્રતાનો શું આવશે બેટા? વર્ગ આવશે. ઓકે વેલ નો પ્રોબ્લેમ. તો જુઓ અહીંયા બીની સાંદ્રતા કેટલી છે? 3×10⁻⁴ 3×10⁻⁴ છેદમાં 3×10⁻⁴ નો વર્ગ. ચલો આવડી ગયું, આવડી ગયું. જવાબ આવી જશે ક્યુસી ઇઝ ઇક્વલ ટુ 1. QC is equal to 1 આવ્યું છે. હવે જો KC બરાબર શું છે? 2×10⁻³ છે અને QC બરાબર શું છે? 1. તો અહીંયા તમે જોવા જશો એટલે QC greater than KC થશે. QC greater than KC, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. તેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે? પ્રતિગામી દિશામાં આગળ વધે છે. એટલે કે પ્રક્રિયા કોનું પ્રમાણભૂત છે. અને આમ પણ જો ક્યુસી નું મૂલ્ય કેસી કરતા મોટું છે, તો આપણે ગયા લેક્ચરની અંદર જે વાત કરી છે એ મુજબ ક્યુસી નું મૂલ્ય કેસી કરતા મોટું હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં, કેસી નું મૂલ્ય ક્યુસી કરતા મોટું હોય તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં, કેસી અને ક્યુસી નું મૂલ્ય સમાન હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય છે. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. એટલે 2-3-4 મસ્ત મજાના એમસીક્યુ આપણે સોલ્વ કરવા છે, એની જરાક વાતો કરી લઈએ. ચલો મારી પાસે સરસ મજાનો એમસીક્યુ લખેલો છે. નીચેનામાંથી કઈ નિપજ વધુ સ્થાયી છે? આવો એમસીક્યુ છે. નીચેનામાંથી કઈ નિપજ વધુ સ્થાયી છે? ઓકે વેલ, તો નિપજ એ જોઈએ. એની અંદર શું છે? N2+3H2 ગિવ્સ 2NH3. ચાલો એને કે વન કહી દઈએ. કે વન બરાબર 2.3×10⁻², છે 2.3×10⁻². ઓકે ચલો પછી નિપજ બી છે. બીજી બી નંબરની પ્રક્રિયા છે N2+O2 ગેસ જ છે બેટા. આ બધું ગેસ છે બરોબર છે. એટલે અહીંયા મળે છે 2 એનો
અહીંયા મળે છે તમને k2, k2 બરાબર 2 ગુણ્યા 10 ની 2 ઘાત. ત્યાર પછી આવે છે c h2 + i2 gives 2hi. અહીંયા તમને મળે છે k3 બરાબર મળે છે 294. ત્યાર પછી જુઓ ઓપ્શન c d છે xeo વત્તા 1 half o2 gives સોરી 1 half o2 plus f2 છે gives xeo2 f2 xeo2 f2 છે એમાં તમને મળે છે k4 k4 બરાબર છે 1.4 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત 1.4 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. ચલો હવે તમને એમ કીધું છે આમાંથી કઈ નિપજ સ્થિર છે, તો જો આપણે એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે, મેં તમને એવું કીધું હતું કે જેના k નું મૂલ્ય વધારે તે નિપજ વધુ સ્થાયી. આમાંથી તમારે જોવાનું છે k નું મૂલ્ય કોનું વધારે છે, અહીંયા 10 ની 2 ઘાત છે એટલે શું થઈ ગયું, આ 200 થઈ ગયું બરાબર ને, 10 ની 2 ઘાત એટલે શું થઈ ગયું 200 થઈ ગયું. અહીંયા માઇનસ 2 છે એટલે આમાં તો 0.023 થયું. પછી અહીંયા 294 છે અને અહીંયા જો 0.0014 છે, તો કોણ સૌથી વધારે છે, k3 નું મૂલ્ય સૌથી વધારે છે k નું, એટલે તમારે એ કઈ નિપજ વધારે સ્થાયી હશે, તો કે નિપજ નંબર c વધારે સ્થાયી હશે. બોલો થઈ છે ક્લિયર. આ પ્રમાણે તમારે બધા જ એમસીક્યુ સોલ્વ કરવાનું છે. આજે એક એક્ઝામ્પલ કો, નીચેમાંથી ક્યુ ઓક્સાઇડ વધુ સ્થાયી છે, જો આ ધ્યાન આપજો, બહુ થોડું અટપટું છે. નીચેનામાંથી ક્યુ ઓક્સાઇડ વધુ સ્થાયી છે, બે ઓક્સાઇડ આપેલા છે, એક 2XO ગેસ ગિવ્સ X2 ગેસ વત્તા O2 ગેસ, એટલે શું મળે છે K1 બરાબર 1 ગુણ્યા 10 ની 24 ઘાત. ઓકે ચાલો બીજું, બીજું છે 2XO2 ગેસ ગિવ્સ X2 ગેસ વત્તા 2O2 ગેસ, અહીંયા મળે છે K2, K2 બરાબર 2.5 ગુણ્યા 10 ની 10 ઘાત. હવે આમાં જોવાનું છે આ ઓક્સાઇડ છે બેટા, આ ઓક્સાઇડ છે, આ બેમાં કયું વધારે સ્થિર છે, તો જુઓ પહેલી વાત તમને એ લખ્યું એમ K નું મૂલ્ય વધુ તેમ નિપજ વધુ સ્થાયી હોય, તો K નું મૂલ્ય વધારે છે એમ નિપજ વધુ સ્થાયી થાય છે, તો એનો ઓક્સાઇડ કેવો હશે, ઓછું સ્થાયી હશે. તો આપણે કયો ઓક્સાઇડ વધુ સ્થાયી છે ને એ જોવાનું છે, તો ક્યાં K નું મૂલ્ય નીચું છે એ તમારે જોવાનું છે. તો જ્યાં K નું મૂલ્ય નીચું હશે, જે જગ્યાએ K નું મૂલ્ય નીચું હશે એની પ્રક્રિયા વધુ સ્થિર હશે, એનો પ્રક્રિયક વધુ સ્થિર હશે, અને જે K નું મૂલ્ય વધારે છે એની નિપજ વધુ સ્થિર હશે. તો જુઓ અહીંયા K નું મૂલ્ય 24 ઘાત છે અને અહીં K નું મૂલ્ય 10 ઘાત છે, તો આના K નું મૂલ્ય વધારે તો આની નિપજ વધારે સ્થિર હશે, તેનો પ્રક્રિયક એટલે કે ઓક્સાઇડ કેવો છે, ઓછો સ્થિર હશે. અને નીચેનો જો K નું મૂલ્ય ઉપરના કરતા નીચું છે એટલે એનો નિપજ ઓછી સ્થિર છે, તેનો પ્રક્રિયક વધારે સ્થિર હશે. અહીં વાત આખી સમજાય છે, અહીં XO ના K નું મૂલ્ય વધુ હોવાથી નિપજ વધુ સ્થિર હશે, તેથી ઓક્સાઇડ ઓછો સ્થિર હશે જ્યારે XO2 ના K નું મૂલ્ય નીચું હોવાથી XO2 વધુ સ્થિર હશે. કારણ કે નિપજ છે એ ઓછી સ્થિર હશે. બોલો થાય છે વાત કે ક્લિયર. તો બહુ સિમ્પલ સિમ્પલ મેટર છે, આવા બહુ સીધા સીધા એમસીક્યુ પૂછાતા હોય છે, બસ ખાલી તમારે થોડું કોન્સન્ટ્રેશન કરવાનું છે, એટલે તમને સરસ મજાનો જવાબ તમારો તમારી સામે જ આવી જશે, તમારે કંઈ કરવાથી જવું પડે બેટા. ક્લિયર થાય છે કે મેટર? ઓકે છેલ્લો એક એમસીક્યુ જે સોલ્વ કરી નાખીએ, એટલે મસ્ત મજાના આપણે થોડુંક ક્લેરિફિકેશન ઓર
ગાઢ બની જાય, થોડુંક વધારે ક્લિયર થઈ જાય અને સરસ મજાના તમને એમસીક્યુ સમજાવવા પણ મળે, બરાબર છે? ચાલો તો આગળ વધીએ. હજી એક એમસીક્યુ છે મારી પાસે સરસ મજાનો. શું એમસીક્યુ છે? SO2Cl2 ગેસ, SO2Cl2 ગેસ એને સલ્ફ્યુરલ ક્લોરાઇડ કહેવાય. ગેસ ગિવ્સ SO2 ગેસ પ્લસ Cl2 ગેસ માટે ક્યાં તાપમાને, માટે ક્યાં તાપમાને Kp upon Kc બરાબર 3 થાય. ચલો Kp upon Kc બરાબર 3 થાય એવું તાપમાન તમારે શોધવાનું છે. ચલો Kp upon Kc બરાબર 3 થાય એવું તાપમાન શોધવું હોય તો મારે એનું કેલ્ક્યુલેશન કરવા જવું પડે, બરાબર છે? બહુ સિમ્પલ છે. Kp upon Kc બરાબર શું લેવાનું છે તમારે? 3 લેવાનું છે. તો એક સૂત્ર છે આપણી પાસે, Kp બરાબર Kc RT રેસ ટુ ડેલ્ટા NG. આ સૂત્રની અંદર તમે એવું કયું તાપમાન લેશો કે Kp upon Kc બરાબર કેટલા થાય? 3 થાય, એવું આપણે તાપમાન શોધવાનું છે. ચલો તો આ સૂત્રની અંદર પહેલા તો Kp ના છેદમાં Kc કરી દો, બરોબર છે? એટલે અહીંયા શું વધે છે? RT રેસ ટુ ડેલ્ટા NG. ચલો ડેલ્ટા NG પહેલા શોધી દઉં છું. ડેલ્ટા NG બરાબર શું છે? નિપજનનો મોલ માઇનસ પ્રક્રિયકનો મોલ. નિપજનનો મોલ કેટલા છે? 2 માઇનસ 1 એટલે શું આવે છે? 1. ચલો એટલે એની ઉપર એક ઘાત આવી જશે એટલે અહીંયા મૂકી દો 3. R ની કિંમત કેટલી હોય છે? R ની કિંમત આપણે લેવાની છે, વાયુમય પ્રક્રિયા છે એટલે 0.08314 લ્યો તો પણ કોઈ વાંધો નથી. 0.08314 ગુણ્યા T તો આપણે શોધવાનું છે, એની એક ઘાત કરવાની છે એટલે કોઈ પ્રશ્ન નથી. જે તમારી કિંમત છે એની એ જ તમને મળે છે. હવે શું થાય છે તો કે ભાઈ T ને સૂત્રનો કરતા બનાવો એટલે આ જે પદ છે એ ક્યાં જતું રહેશે? 3/3 ભાગ્યા 0.08314. ચલો એટલે તમને જવાબ T નો મળી જશે. ચલો જોઈએ, કરો કેલ્ક્યુલેશન. 3/0.08314 શું આવે છે જવાબ? તો કે 36.08. ચલો આ છે તમારું T. આ તાપમાને Kp ના છેદમાં Kc બરાબર 3 જવાબ તમને મળશે. બોલો થાય છે ક્લિયર? તો આ રીતે તમારે સરસ મજાનું કેલ્ક્યુલેશન કરવાનું અને દરેક MCQ જે છે એનો તમારે સોલ્યુશન મેળવી નાખવાનું, એટલે તમારી વાત ક્લિયર થઈ જાય. ઓકે, વેલ, નો પ્રોબ્લેમ. હવે આપણે સરસ મજાના એક્ઝામ્પલ જોવો ને, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે કે કઈ રીતે સંતુલન સમય સાંદ્રતા શોધવી અને એનો વિયોજન અંશ કઈ રીતે શોધવાનો છે એની પણ મેટર આપણે ડિસ્કસ કરવાની છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.